नमस्कार बहन, आज तारीख 14 सप्टेम्बर 2020 सेमिस्टर 3 में अपने नानू और बैंकिंग पेपर के जे पेपर नो कोड UA03COX जे मुख्य विषय अर्थशास्त्र तथा गौण विषय अर्थशास्त्र ना बहनों जेम आपणे नाणू ने बैंकिंग अंतर्गत बैंकिंग सेवाओं संदर्भ में बात करता जे संदर्भ में आप आग चर्चा करता क्रेडिट कार्ड और प्लास्टिक नाणा शू है ये संदर्भ में आप बात करे ये अंतर्गत आप जुए तो अपना देश की बैंकिंग प्रणालिका में छेल्ला 4-5 वर्षों में अभूतपूर्व परिवर्तनों आया है। आ परिवर्तनों में एक जे खास जोवा मळे छे ते क्रेडिट कार्ड प्रथा हमणा खरीदो अने पछीथी चूकवो ए पद्धति एटले क्रेडिट कार्ड प्रथानी शुरुआत अमेरिका में 1958 में थई। क्रेडिट कार्ड प्रथानी शुरुआत 1958 में अमेरिका में थई हती। आजे दुनियाना मोटा भागना बधा ज देशों में તેનો ઉપયોગ પ્રચલિત પ્રમાણમાં વિશેષ પ્રમાણમાં થતો હોય તેમ કહી શકાય। ભારતમાં આ પ્લાસ્ટિક નાણાંનો વિકાસ કયા સમયથી થયો અથવા કેવી રીતે થયો? પ્લાસ્ટિક નાણાં જુદા જુદા પ્રકારના કાર્ડની ભારતમાં શરૂઆત થઈ ત્યારે તેનો ઉપયોગ ખૂબ ઝડપથી થવા માંડ્યો હતો। પરિસ્થિતિ ફેરવાઈ ગઈ છે। પ્લાસ્ટિક નાણાંનો વૃદ્ધિદર હવે ઘટી રહ્યો છે। અલબત્ત પ્લાસ્ટિક નાણાંના ફાયદા ઘણા છે। ભારતમાં 1964થી ડાયનર્સ કાર્ડ ચલણમાં હતું, જેને 1980માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ સૌ પ્રથમ ક્રેડિટ કાર્ડ આપવાની પ્રથા દાખલ કરી। ભારત સરકારે 1989માં નિમાયેલી રંગરાજન સમિતિ એ રંગરાજન સમિતિએ રિઝર્વ બેંકને ભારતમાં ક્રેડિટ કાર્ડ પ્રથા દાખલ કરવા માટેનું સૂચન કર્યું હતું। ક્રેડિટ કાર્ડ એટલે મોટી બેંકો તરફથી તેના પ્રતિષ્ઠિત ગ્રાહકને આપવામાં આવતી પ્લાસ્ટિક કરન્સી। ક્રેડિટ કાર્ડ એટલે જે તે બેંક દ્વારા તેના પ્રતિષ્ઠિત ગ્રાહકને આપવામાં આવતી કરન્સી છે। આ ચલણની જરૂર હોતી નથી। ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક, હોંગકોંગ બેંક, ANZ, ગ્રીનલેન્ડ્સ બેંક, સિટી બેંક જે બેંકો પોતાના પ્રતિષ્ઠિત ગ્રાહકને ક્રેડિટ કાર્ડની સવલત આપે છે। ક્રેડિટ કાર્ડના ઉદાહરણ સેન્ટ્રલ બેંક માસ્ટર કાર્ડ, બોબ કાર્ડ, એક્ઝિક્યુટિવ બોબ કાર્ડ, ગ્લોબલ કાર્ડ, ભારત બોબ કાર્ડ, તેજ કાર્ડ, સિટી બેંક કાર્ડ વગેરે ગણાવી શકાય। કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ જે નાણાકીય રીતે સદ્ધર હોય તો તે ક્રેડિટ કાર્ડ મેળવી શકે છે। સામાન્ય રીતે બેંકો તરફથી ઊંચી આવકવાળી વ્યક્તિ અને મધ્યમ આવકવાળી વ્યક્તિ માટે જુદા જુદા કાર્ડ હોય છે। દાખલા તરીકે બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવતા BOB એક્ઝિક્યુટિવ કાર્ડની ઊંચી આવકવાળા વ્યક્તિઓને આપવામાં આવે છે, જ્યારે મધ્યમ આવકવાળાને BOB કાર્ડ આપવામાં આવે છે। એવી જ રીતે સિટી બેંક તરફથી મધ્યમ આવકવાળી વ્યક્તિને સિટી બેંક ક્લાસિસ કાર્ડ આપવામાં આવે છે, જ્યારે ઊંચી આવકવાળી વ્યક્તિને સિટી બેંક દ્વારા સિટી બેંક ગોલ્ડ કાર્ડ આપવામાં આવે છે। ક્રેડિટ કાર્ડ મેળવવા માટે બેંકમાં નિયત કરેલું ફોર્મ ભરવાનું હોય છે। ફોર્મમાં ગ્રાહકનું નામ, સરનામું, નોકરી ધંધાની વિગત, તેની આવક તથા મિલકતની વિગત આપવાની હોય છે। ગ્રાહક ફોર્મ ભરીને બેંકમાં આપે એટલે બેંક તે તપાસી જાય છે। જો બેંકને સંતોષ થાય તો ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે। ગ્રાહકે બેંક મેનેજરની રૂબરૂમાં
क्रेडिट कार्ड पर सही करवानी होय छे। बैंक तरफ थी आपवामां आवता कार्ड में ग्राहक ने लगती विगतो दर्शाववामां आवेली होय तेवुं जोई शकाय छे। जो ग्राहक थी क्रेडिट कार्ड खोवाई जाए तो नजीवो चार्ज वसूली तेने डुप्लिकेट क्रेडिट कार्ड आपवामां आवतुं जोवा मळे छे। भारत में बे प्रकारना कार्ड प्रचलित जोई शकाय छे, जेमां एक क्रेडिट कार्ड अने बीजुं डेबिट कार्ड। क्रेडिट कार्ड धरावनार व्यक्ति ने खरीदी करती वक्ते तात्कालिक नाणा चूकवाना होता नथी। क्रेडिट कार्ड धरावनार ए तेनी बैंकनी शाखामांथी अने बीजी बैंक साथे अगाउथी व्यवस्था करी होय तो ते शाखाओमांथी 5,000 सुधीनी रोकड उपाड़ी शके छे। रजिस्टर थयेली दुकानमांथी ज्यारे ग्राहक क्रेडिट कार्ड पर माल खरीदवा जाय त्यारे ते वेपारी कार्ड साचो छे के नहीं तेनी तपास करे छे। कार्ड होट कार्ड जे कार्ड पर व्यवहार करवा माटे कार्ड आपनार तरफथी प्रतिबंध मुकवामां आव्यो होय तो तेनी चकासणी करे छे। जो कार्ड साचो मालूम पड़े तो दुकानदार 3 स्लिप बनावे छे। आ स्लिप पर ग्राहकने सही लेवामां आवे छे। जो कार्ड पर सही साथे ए सही मळती आवे तो તે ગ્રાહકને માલ ખરીદી કરી દેવામાં આવે છે। સ્લિપની એક અલગ કાર્ડ ગ્રાહકને આપવામાં આવે છે, જેમાં બીજી નકલ બેંકને મોકલી આપવામાં આવે છે અને ત્રીજી નકલ દુકાનદાર પોતાના રેકોર્ડમાં રાખે છે। ગ્રાહકે ખરીદેલા માલનું બેંકને બિલ મળે છે, એટલે કે બેંક બિલની રકમમાંથી નિયત કરેલા દરે 2-4% કમિશન કાપીને બાકીની રકમ દુકાનદારને ચૂકવી આપે છે। આવી રીતે ક્રેડિટ કાર્ડના આધારે ગ્રાહકે મહિને દરમિયાન કરેલા માલની બિલની રકમ વિગત મહિનાને આખરે બેંક ગ્રાહકને ખાતે મોકલી આપે છે અને ગ્રાહકે સામાન્ય રીતે 3 દિવસમાં તેના નાણાં બેંકને ચૂકવી આપવાના હોય છે। જો ચૂકવવામાં ઢીલ થાય તો ગ્રાહક પાસે વ્યાજ વસૂલ કરવામાં આવે છે। આમ ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ પ્રક્રિયા આ રીતે થતી હોય તેવું જોઈ શકાય। આ જે પ્લાસ્ટિક નાણાં છે એ પ્લાસ્ટિક નાણાંના ફાયદા શું ગણાવી શકાય? જે સંદર્ભમાં વાત કરીએ તો જે કાર્ડધારક છે એ કાર્ડધારક નિયત કરેલી મર્યાદામાં જ ઉપાડ કરી શકતો હોવાથી બેંકના જોખમનું પ્રમાણ નહિવત બની જાય છે। રોકડ નાણાં ચલણી નોટો કે ચેકની લેવડ દેવડ થતી હોવાથી બેંક અને સરકારને પણ ફાયદો થાય છે, કારણ કે ખર્ચમાં ઘટાડો થાય છે। આમ છતાં પણ જ્યારે બીજા વિકસિત દેશોમાં પ્લાસ્ટિક નાણાંનો ઉપયોગ 50% કરતાં પણ વધારે પ્રમાણમાં થાય છે, જ્યારે ભારતમાં લગભગ 5% જેટલો જ વ્યવહાર પ્લાસ્ટિક નાણાંની મદદથી થાય છે। આમ ભારતમાં પ્લાસ્ટિક નાણાંનો વિકાસ ખૂબ જ મર્યાદિત છે। આનું મુખ્ય કારણ એ આ મુજબ હોઈ શકે છે કે જેમાં પ્લાસ્ટિક નાણાંનો ઉપયોગ થવા પાછળ ઓછો થવા પાછળના કારણમાં જોઈએ તો આંતરમાળખાકીય ક્ષેત્રોનો અભાવ, શિક્ષણનો અભાવ, અસુરક્ષાનો અભાવ જેવા મુદ્દા કારણો જોવા મળે છે। ક્રેડિટ કાર્ડની સગવડ માત્ર મહાનગરો અને મોટા શહેરોમાં જ મળી શકે છે। અર્ધશહેરી વિસ્તાર કે નાના નગરોમાં મોટી વસ્તી હોવા છતાં એટીએમ સેન્ટર સ્થાપન બેંકને આર્થિક રીતે પોસાતું નથી। ક્રેડિટ કાર્ડ કે જે વિઝા કાર્ડ કે જે માસ્ટર કાર્ડ સાથે સહયોગ કરવામાં આવે છે તે મોટા શહેરોની દુકાનમાં અને શોરૂમમાં જ સ્વીકારાય છે। નાના શહેરોમાં આવા કાર્ડ સ્વીકારતા નથી। બેંકોના નેટવર્કનો પણ અભાવ જોવા મળે છે। અગાઉની સ્વધન વ્યવસ્થા હવે રહી નથી। બેંકોએ પ્રતિષ્ઠા ખાતર પોતાના અલગ અલગ એટીએમ સેન્ટર ઊભા કરવાને બદલે સંયુક્ત નેટવર્ક શરૂ કરવું જોઈએ। આ સાથે સાથે શિક્ષણનો અભાવ પણ મહત્ત્વનો જોવા મળે છે। ભારતમાં શિક્ષણનો વ્યાપ ઓછો છે। અશિક્ષિત લોકો એટીએમ સેન્ટર, પ્લાસ્ટિક કાર્ડ એ બધા અંગે સમજ ધરાવતા નથી અને આથી તેનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખતા નથી। અસુરક્ષાની લાગણી, શિક્ષણના અભાવને કારણે પ્લાસ્ટિક નાણાંના ઉપયોગથી પોતાના નાણાં સલામત રહેશે કે નહીં, અન્ય કોઈ તેનો દુરુપયોગ કરશે કે નહીં, એક પ્રકારની એવી અસુરક્ષાની લાગણી સામાન્ય જનતા ઊભી થાય છે અને તેને કારણે લોકો પ્લાસ્ટિક નાણાંનો ઉપયોગ કરતા ખચકાટ અનુભવે છે। શહેરી વિસ્તારમાં બેંકો પોતાના કાર્ડનો વ્યાપ વધારવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે। કેટલીક બેંકો તો ડેબિટ એટીએમમાં કાર્ડમાં મફત આપે છે, આની સાથે કાર્ડનો ઉપયોગ કરનાર ગ્રાહકની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે।
आम छता धीमे धीमे भारत में प्लास्टिक नाणानो उपयोग वधवा माड्यो छे। जो आपणे प्लास्टिक नाणानो उपयोग वधारवा मांगता होय तो प्लास्टिक नाणानो उपयोग मोटा शहेरो पूरतो मर्यादित बनी गयो छे। तेने बदले नाना शहेरो अने अर्ध विस्तारों जे शहरी विस्तारों छे एमां पण दुकानों सेंटरो नेटवर्क साथे संकलन साधी कार्ड वपराय ए माटेनी व्यवस्थानी गोठवणी करवी जोईए। ग्राम्य विस्तारों पण माथादीठ आवक वधी जाय छे त्यारे प्लास्टिक नाणाना व्याप माटे આવા વિસ્તારો પર ધ્યાનમાં રાખવા જોઈએ અને ત્યાં સુંદર વ્યવસ્થા ગોઠવવી જોઈએ। રાષ્ટ્રીયકૃત બેંકોએ પોતાની શાખાઓ માટે અગાઉની માફક દેશવ્યાપી નેટવર્ક સ્વદન સ્થાપવું જોઈએ। જનતામાં કેળવણીનું પ્રમાણ વધે તો એમનામાં રહેલા અસુરક્ષાની લાગણી દૂર કરવાનું અને પ્લાસ્ટિક નાણાંનો ઉપયોગ વધવાનું હોય એવું પણ કહી શકાય। ક્રેડિટ કાર્ડના ફાયદાને જોઈએ તો क्रेडिट कार्ड धरावनारने शुं फायदो थई शके तो क्रेडिट कार्ड धरावनारे खरीदी वखते रोकड नाणा साथे राखवानी जरूर नथी। बीजुं छे क्रेडिट कार्ड धरावनारने क्रेडिट कार्ड आपनार बेंकनी जुदी जुदी स्थळे आवेली शाखाओ तथा गोठवण कर्या अनुसार अन्य बेंको पासेथी रुपया 5,000 सुधी रोकड रकम मेळवी शकवानी सगवड मळे छे अने आ पण तेना नजीवा व्याज दरे पाछो चूकववाना होय छे। बेंक तरफथी क्रेडिट कार्ड धरावनार व्यक्ति अथवा तेना परिवार ने नजीवा प्रीमियम ना दरे व्यक्तिगत अकस्मात वीमा नो लाभ पण प्राप्त थतो होय छे। आ व्यक्तिगत लाभना संदर्भमां हतुं, व्यापारी लाभना संदर्भमां वात करीए तो दुकानदार ने पण उधार वेचाणमां डूबत नुं जोखम रहेतुं नथी। बैंक ने स्लीप मळे तरत ज नाणा मळी जता जोवा मळे छे तो व्यापारी ने जोखमनो अभाव आने कारणे व्यापारी वेचाणमां वधारो थई शके। બેંક દ્વારા બિલની રકમ લેવામાં આવતા 2-4% જેટલા કમિશન જેવા નજીવા ખર્ચે એનો પોતાનો વેપારનો વિકાસ થતી શકાય। માલ ખરીદનાર ગ્રાહકને શાકની જોગવાઈ બેંક તરફથી આપવામાં આવતી હોવાથી ગ્રાહક સાથે સુમેળભર્યા સંબંધો પણ સાધી શકાય। કાર્ડ આપનાર બેંકને લાભના સંદર્ભમાં વિચારે તો બેંકો દર 15-20 દિવસની મુદત માટે નજીવા દરે ધિરાણ કરી 2-4% જેટલું કમિશન કમાઈ શકે। વાર્ષિક દરે ગણાતા બેંક માટે આવકનું આ એક સારું સાધન છે। વેપારીને પોતાના નાણાંની વસૂલાત માટે નિશ્ચિતતાની ખાતરી આપી બેંકો તેમના વેપાર ધંધા ઉદ્યોગ વિકાસમાં પણ ફાળો આપી શકે। ચલણી નોટો અને સિક્કાઓના વપરાશ ઘટે આથી સરકારી ટંકશાળ માટે પણ ફાયદાકારક છે। આધુનિક સમયમાં સરકારે સર્વિસ ટેક્સ વ્યાપ વધારી દીધો છે એને કારણે પ્લાસ્ટિક નાણાંના ઉપયોગથી સરકારને પણ કરવેરાની આવકમાં વધારો થાય। પ્લાસ્ટિક નાણાંના વ્યવહાર ઇલેક્ટ્રોનિક એન્ટ્રીથી થતો હોવાથી તમામ કામકાજ કાયદેસર એક નંબરના થાય છે। કાયદેસર કામકાજ થવાથી ગેરકાયદેસર 2 નંબરના જે વ્યવહારો છે એને અવકાશ રહેતો નથી। રૂપિયા 1,00,000 થી 3,00,000 સુધીની મેડિક્લેમ પોલિસી પ્રીમિયમમાં પણ તેમને રાહત મળે છે। ગ્રાહકને આપવામાં આવેલ કાર્ડની મુદત પૂરી થતાં ગ્રાહકે નવું કાર્ડ કરાવવાનું હોય છે। નવો કાર્ડ આપતા પહેલાં બેન્કર પોતાના ખાતાની ઝીણવટભરી તપાસ કરે છે અને ગ્રાહકના ખાતાના વ્યવહારો સંતોષકારક હોય તો તેને બીજો કાર્ડ આપવામાં આવે છે। બેન્કો તરફથી તેના પ્રતિષ્ઠિત ગ્રાહકોને જે ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવતી હોવાથી ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ ધરાવવું એક સ્ટેટસ બની જાય છે। ક્રેડિટ કાર્ડના આટલા બધા ફાયદા હોવા છતાં તે સંપૂર્ણ સલામત નથી। દર વર્ષે દુનિયામાં ક્રેડિટ કાર્ડને કારણે ₹700 કરોડ જેટલી રકમ છેતરપિંડી થાય છે। ભારતમાં પણ રિઝર્વ બેન્કે ગુમ થયેલ અથવા ચોરાઈ ગયેલ ક્રેડિટ કાર્ડ અંગે ખૂબ જ તકેદારી રાખીને બેંકોને તાકીદ કરવામાં આવી છે। 2004 સાલમાં ભારતમાં છેતરપિંડીના 99 જેટલા બનાવ બન્યા હતા જેમાં 83.5 લાખ જેટલી રકમ સંકળાયેલી જોઈ શકાય છે। આમ ક્રેડિટ કાર્ડના સંદર્ભમાં આપણે અત્રે આ મુદ્દાઓની ચર્ચા કરી એના પછી ગ્રાહકે રાખવાની સલામતી સાવચેતી એટીએમ મશીન ડેબિટ કાર્ડ જેવા મુદ્દાઓ સાથે આપણે ફરી મળીશું। અસ્તુ।